પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 11 ઓક્ટોબર 2024 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. ગીતશાસ્ત્ર તેનો 81મો અધ્યાય અને 9મી કલમ, તારામાં કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ, જે આજ્ઞા આપી હતી એના અનુસંધાનમાં કે તારામાં કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ, તું કોઈ પણ દેવની પૂજા ના કરીશ, પારકા દેવની પૂજા ના કરીશ. હવે આ 81મું ગીત છે ને, એને રણસિંગડાઓના ઉત્સાહનું ગીત, ઇસ્રાયેલી પ્રજા રણસિંગડાનો ઉત્સવ ઉજવતા હતા અને યહૂદી પ્રજા એવું માનતા હતા અને પવિત્ર સભા દ્વારા આ ઉત્સવની શરૂઆત કરવામાં આવે, બલિદાન ચડાવવામાં આવે, યાજકો અને લેવીઓ આ 81મું ગીત તેઓ વાંચતા હતા, બોલતા હતા, ગાતા હતા. અને આખો દિવસ યરૂશાલેમમાં રણસિંગડા વગાડતા હતા. રાબીઓ એવું માનતા કે એક દિવસે યહોવા સગડાનો ન્યાય કરશે. આ ઉપરાંત તેઓ આ ઉત્સવને ઇઝરાયેલનું પુનઃ એકત્રિત થવાનું પ્રતીક પણ માનતા હતા કે એક દિવસે, અત્યારે છૂટા છવાયા છીએ અને અત્યારે યહૂદી લોકો જુદા જુદા દેશોમાં છવાઈ ગયા છે, છૂટા પડી ગયા છે, એક દિવસે તેઓ યરૂશાલેમમાં ઇઝરાયેલમાં ભેગા થવાના છે, એનું પ્રતીક પણ આ ઉત્સવનો એક ભાગ હતો. આ ઉજવણીમાં તેઓ એવું માનતા હતા કે એકમાત્ર જીવતો ઈશ્વર આશીર્વાદ આપે છે. ઈશ્વરે મૂર્તિ પૂજાની મના કરી છે તે આ રણસિંગડાના ઉત્સવમાં લોકોને યાદ કરવામાં આવે કે યહોવાએ જે મિસરની ગુલામગીરીમાંથી નીકળ્યા અને પર્વત પર જે આજ્ઞાઓ આપી, એક જ દેવને માનવું, મૂર્તિ પૂજા કરવી નહીં, દેવનું નામ વ્યર્થ લેવું નહીં, આ જે બાબતો છે એને તેઓ યાદ કરતા હતા અને લોકોને સમજાવતા હતા કે આપણે બીજા કોઈ પારકા દેવની પૂજા કરી શકતા નથી અને આપણી મધ્યે અન્ય કોઈ દેવ ના હોવો જોઈએ, એ બાબત પણ અહીંયા યાદ કરાવતા હતા કે મિસરમાંથી જ્યારે આપણને યહોવાએ કાઢ્યા ત્યારે આ આજ્ઞા આપી હતી, તો હવે એ આજ્ઞા લોકોને આ રણસિંગડાના ઉત્સવમાં યાદ કરાવવામાં આવે. એટલે વર્ષમાં એક વખત આ રીતે એનું વાંચન કરવામાં આવે, એની સમજ આપવામાં આવે. બીજા અર્થમાં કે આપણે હવે મૂર્તિ પૂજા કરી શકતા નથી, એ બાબત પણ તેઓ યાદ કરાવતા હતા. અન્ય દેવની પૂજા કરવાનું નહીં એવું શિક્ષણ આપતા હતા. અને આજે પણ એ જ બાબત આપણને ખ્રિસ્તીઓને પણ કહેવામાં આવી છે. આ 81મું ગીત ફક્ત યહૂદીઓને માટે જ નહોતું, ઇસ્રાયેલી પ્રજા માટે જ નહોતું, પણ આપણા બધાના માટે છે. અને આજે એ વચન દ્વારા પ્રભુ આપણને કહેવા માગે છે કે કોઈ અન્ય દેવની પૂજા કરશો નહીં, મૂર્તિ પૂજા કરશો નહીં. આપણે ભલા શુક્રવારે પ્રભુને યાદ કરીને આભાર માનીએ છીએ, આપણે પ્રભુને મહિમા આપીએ છીએ, મેદની સંગત લઈએ છીએ અને કબૂલ કરે છે કે તું એકલો જ એવો પ્રભુ છે કે જે સમગ્ર માનવ જાતના માટે ઉદ્ધાર પ્રાપ્ત કરાવવાને માટે મરણ પામ્યો છે. તો એ બાબત આજે આપણે આપણા
બાળકોને પણ જાણ કરવાની હોય છે અને એ સમયે આપણે એ કબૂલ કરીએ છીએ કે કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ ઉદ્ધાર પાપની માફી આપે છે, એ આપણા આત્માના બચાવને માટે વધસ્તંભ પર મરણ પામ્યા છે એ પણ આપણે સ્વીકારીએ છીએ અને આજે આપણા બાળકોને શિક્ષણ આપીએ છીએ. ઇસ્રાયેલી પ્રજા, રણશિંગડાઓનો જે ઉત્સવનો તહેવાર હતો અને એમાં જે શિક્ષણ આપતા હતા એ જ શિક્ષણ આપણે આજે આપણી ભજન સેવાઓમાં હોય, સન્ડે સ્કૂલમાં હોય, કોઈ સંગતોમાં હોય, રિટ્રીટ ને સેમિનારમાં હોય, એમાં એ જ શિક્ષણવાળા ભાઈઓ અને બહેનો આપણે આપીએ છીએ. તો એ શિક્ષણ પ્રમાણે આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના સિવાય બીજો કોઈ તારણ આપી શકતો નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ વધસ્તંભ પર આપણા માટે મરણ પામ્યા છે. ત્યારે ગીતશાસ્ત્ર 81:9 કલમ આજે એટલી જ આપણા માટે અગત્યની છે કે તારામાં કોઈ અન્ય દેવ ના હોવો જોઈએ, જે ઇસ્રાયેલી પ્રજાને કહ્યું હતું એ આજે આપણને આ વચન દ્વારા પ્રભુ કહેવા માગે છે. તું કોઈ પારકા દેવની પૂજા ના કરીશ અને આપણે બીજા કોઈ દેવને મહિમા આપી શકતા નથી, કેવળ ને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને. તો આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ, દોરવણી, સહાય પૂરા પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. અને પ્રભુ, તમે સ્પષ્ટ જે અમને આજ્ઞા આપી છે કે અમારામાં બીજા કોઈ અન્ય દેવની અમે પૂજા ના કરીએ, અને એ બાબત આજે પણ તમે અમને સમજાવી રહ્યા છો, ત્યારે સમજવાને માટે આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.